જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાંજનો ટાઈમ થઈ ગયો છે અને મહેમાનના છોકરા આવ્યા છે, તો એ બેયને કોઈ કીધું નથી, સત્તા એની આ છે ગાયના વાસરુને અને વાસળીને પીવડાવવા મળ્યા છે પાણી, તો એને ખબર નથી હું વિડીયો બનાવું છું. મહેમાન માટે સુલા ઉપર સા મૂકી દીધી છે અને મહેમાનના છોકરા હજી પણ ગાયોને રમાડે છે એ, અને પૂરવા પણ ગઈ છે આગળ, તો મસ્ત. અત્યારે હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ એટલે આદુ નાખીને મસ્ત સા બની જાય. થોડી ઉકળે એટલે હમણાં એકલા દૂધની બનાવે છે એટલે ખાલી ભૂકી ઉકાળવા જ મૂકી છે, પછી એકલું દૂધ નાખી દઈ. મહેમાન પણ ઉતાવળા થઈ છે તો હવે પાકી ગઈ એટલે ગાળી લઈ. જેનીના પપ્પા આજે પહેલી વાર બેઠા છે મિલ્કિંગ કરવા ગંગાનું, નહીતર ગંગા અહીંયા ત્યાંથી કે ઓહુ કે ત્યાં સુધી મારે જ તે એને દોવાની હોય, પાસી દોવા જ ન લેતી કોઈ થી, પહેલી વાર દોવા દેવી હતી એનું મેન કારણ કહી ગયો. શું હોય છે તો પાસે ખંજવા છે એટલે આમ એમ કઈ ગંગા કવરાવતી નથી એમ, તમારે હાહુ બા દોવે છે હું દોઈ લઉં છું, પણ જેની પપ્પા નો દોવા દેતી કા, અને એકલા તો નો જ દોવા દે, હું આડી રહું તો દોવા દઈ એવું છે ગંગાનું કામ. તો આજ તો જેની પપ્પા આમ ડબલ ખુશીમાં છે, મને ગંગાએ ગંગાએ દૂધ દોવા દીધું. ગંગા હે તે દોવા દીધું. ઉભી રે ઈદા હું કરશે નહી જોઈ છી ગંગા હું કરે. બીક લાગે મને ગંગા જે એમ તો ડાઈ છે. ગંગા 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 આપડી ફાઈનલી દોવાઈ દે છે ને જીતો ના પડે ઈ. હાલો રેડી. કેવું લાગ્યું ગંગા? કેવું લાગ્યું ગંગા? ને દોઈ જશે પહેલી વાર જે બહુ આનંદ છે ગંગા નો અનુ કેમ નીકળતું ને. હાલ હવે ઈ તો પાકું તમને ગંગા દોવા દે. ગંગા તો દોવા દેવાનું આટી ચડી ગઈ. તો આપણે બધી ગાયોનું બસ તો મિલ્કિંગ થઈ ગયું છે, કામ થઈ ગયું છે, અને લક્ષ્મી બેહી ગઈ છે બધા એની પેલા ખાધા વગરની. તો મને એમ થયું કેમ બેહી ગઈ છે, તો બેઠી છે તેના ઉપર એક વાત યાદ આવી છે કે હું કાલે વાસ્તી થી ગૌવેદ ગૌવેદ આપણે ગોપાલભાઈ સુત્રેસાનો ગૌ ગ્રંથ છે, તો એમાં મને જાણવા મળ્યું છે કે ચવન ઋષિ હતા એ પાણીમાં બેહીને તપસ્યા કરતા હતા નદીમાં, તો માછલીમારો આવ્યા અને રોજની જેમ માછલીની ઝાડ નાખી, તો ઝાડમાં માછલીની બદલે ચવન ઋષિ આવ્યા, તો માછીમારો તો ઘડીક આમ ડરી ગયા કે ઋષિ આપણને શ્રાપ આપી દે એમ, કે માછીમારો એ માફી માંગી કે અમને માફ કરજો ઋષિ એમ. તો ઋષિએ શાંત પડીને કીધું કે હવે તમે મહેનત કરીને મને અહીંયા ખેંચીને કિનારે લેવા છો માછલીની જેમ, તો તમે માછલીની જેમ મને બજારમાં પણ વેચી આવો એમ મચ્છીની જેમ. તો માછીમારો ને થયું કે જો નહીં વેચવા જાય ને તો ઋષિ ક્રોધિત થઈ જાય, એની કરતા હાલો આપણે જઈએ એમ, જે થવાની છે એ થાય.
તો ઋષિ ને ગયા બજારમાં લઈ, પણ કોઈએ ખરીદ્યા નહીં ઋષિ ને, કારણ કે બધા ડરેકા તપસ્વી ઋષિ છે અને આપણે ખરીદી એક એવી કિંમત નથી એમ. તો રાજા ને આના નુહસ રાજા હતા એ દોડીને આવ્યા અને રાજાને ખબર પડી કે તપસ્વી ચવન ઋષિ આપણે અહીંયા આવ્યા છે એમ. તો રાજા એ દંડવત પ્રણામ કર્યા અને કીધું કે તમે આવો મારા આંગણે. તો કે એમ ન આવું. તો એ કે તારે મને ખરીદવો પડે તો આવું. તો રાજા કે મારી પાસે એવી કોઈ મિલકત નથી. રાજા મનમાં મૂંઝાણા કે મારી પાસે એવું કોઈ ધન નથી કે હું ઋષિને ખરીદી શકું. રાજા કે હું મારું સોના ચાંદી હીરા મોતી માણેક ને જમીન જાવેરાત બધું કદાચ આપી દઉં ને તો ઋષિની ભંડારો ખાલી કરે તો ઋષિની કિંમત નહીં દઈ શકું એમ. તો ઋષિ તમને હું ખરીદી નહીં શકું. તો ઋષિએ કે રસ્તો બતાવ્યો કે તું મને રાજા ખરીદી શકશો એમ. તો કેવી રીતે? તો કે તારી પાસે જે કઈ શ્રેષ્ઠ એક ગાય હોય ને ખાલી એક ગાય માછીમારો ને આપી દે એટલે તું મને ખરીદી એકી. તો આવું છે ગૌધન, ખાસું ધન તો આપણું આ છે, એટલી મહિમા છે. અને ખાલી આપણે અત્યારે રાખીએ છીએ એટલે જ મહિમા નથી, આપણા ગ્રંથોમાં પણ અથર્વવેદ યજુર્વેદ બધામાં ગાયની મહિમા બતાવે છે. ભોળાનાથ નો ગ્રંથ છે, આપણે આવે શિવપુરાણ, પછી રામાયણ બધા. એવું નથી કે ભગવાન કૃષ્ણ ને પ્રિય હતી એટલે જ ગાયનું મહત્વ છે, એવું નથી. રામાયણમાં બધે ગાયનું મહત્વ છે. અને ભગવાનના રામના વંશમાં જે રઘુકુળ વંશી કહેવાતા એ પણ બધા ગાયો રાખતા અને ગાયોની સેવા કરતા.